વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે સમાજ વિષયમાં પાઠ નંબર એક ભારતનો વારસો જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબમાં ભાગ બે શરૂ કરીશું આગળની વિડીયોમાં આપણે ભાગ એક અપલોડ કર્યો છે તેના અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક સવિસ્તર ઉત્તરની ચર્ચા કરી જ્યારે આ ભાગમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર બે મુદ્દાસર ઉત્તરોની ચર્ચા કરીશું જો તમે ભાગ એક ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ એક જોઈ શકો છો શરૂ કરીએ આપણે ભાગ બે સ્વાધ્યાય પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો જેમાં સવાલ નંબર એક ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો જવાબ આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું દેશના જંગલો તળાવો નદીઓ તેમજ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે હિંસાનો ત્યાગ કરવો આપણા બંધારણમાં અનુચ્છેદ એકાવન કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે જેમાં છ જ અને ટ એટલે કે છ સાત અને નવમાં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે આપણા સાંસ્કૃત આપણા સંસ્કૃતિ વારસાના પ્રતિક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું તો આ રીતે પ્રશ્ન નંબર એક ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો તો આ રીતે તમે જવાબ લખી શકો છો મુદ્દા સ્વરૂપે યાદ રાખો અને લખવાની પ્રેક્ટિસ પણ કરો જો તમે આ રીતે લખશો તો તમને પરીક્ષામાં પૂરા માર્ક્સ મળી શકે છે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે માં પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો જવાબ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓની સમાવેશ થાય છે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અંત્ય નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો એક કુદરતની ભેટ છે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે તો આ રીતે પ્રશ્ન બે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જે નીચે મુદ્દા સ્વરૂપે જણાવેલ છે તે તમારે યાદ રાખવાની છે પ્રેક્ટિસ કરવાની છે અને પરીક્ષામાં જો પૂછાય તો આ રીતે તમારે જવાબ લખવાનો છે આ રીતે જો તમે જવાબ લખશો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો જવાબ ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતો શિલાલેખો સ્તૂપો વિહારો મંદિરો મકબરા ગુંબજજો કિલ્લાઓ દરવાજાઓ ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાષા લિપિ અંડો શૂન્ય ગણિત ધાતુ ધર્મ સાહિત્ય રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ જ્ઞાન આવડત અને કલા કૌશલ્ય વડે જે કોઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય મોરે યુગના શિલ્પોમાં ઊંધા કવણની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ સારનાથની ધર્મચક્ર પર્વતમાનવાળી વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા ને લગભગ પાંચ હજાર વર્ષ પ્રાચીન છે તો આ રીતે આપણો પ્રશ્ન નંબર ત્રણ ભારતના સાંસ્કૃતિક વારસરનો ખ્યાલનો જવાબ પૂરો થયો અને સાથે સાથે પ્રશ્ન નંબર બે પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેના ત્રણે ત્રણ પ્રશ્નો પણ આપણે પૂરા કર્યા આગળની વિડીયોમાં સવિસ્તર ઉત્તર પૂરા કર્યા હતા અને આ વિડીયોમાં મુદ્દાસર ઉત્તર પૂરા કર્યા જો તમે આ રીતે લખશો મુદ્દા સ્વરૂપે અને આ રીતે લખશો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે તમારે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવાની છે દિવસમાં બેથી ત્રણ વાર વિડીયો જુઓ સાથે સાથે સાંભળો જો જો તમે આટલું જ કરશો તમને ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા ટોપિક યાદ રહી જશે તમારે માત્ર વિડિયો જોયા પછી આને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારા ચોપડામાં એકવાર લખો જો અત્યારથી તૈયારી શરૂ કરશો તો તમે બોર્ડની પરીક્ષામાં પૂરતા માર્ક્સ મેળવી શકો છો જોઈશું આપણે પ્રશ્ન નંબર ત્રણ નેક્સ્ટ વિડીયોમાં